આજે આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયના યુનિટ 3 માય એક્શનનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લિસનિંગ વિભાગ જોઈશું. સિંગ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો. માય બિઝી ડે, મારો વ્યસ્ત દિવસ. આઈ રન, હું દોડું. આઈ રાઇડ, હું સવારી કરું. આઈ રીડ એન્ડ રાઇટ, હું વાંચું અને લખું. આઈ પીક, હું ઉપાડું. આઈ પુલ, હું ખેંચું. આઈ ફ્લાય અ કાઇટ, હું પતંગ ઉડાડું. આઈ ગીવ અ ગિફ્ટ, હું ભેટ આપું. આઈ ઓપન એન્ડ ક્લોઝ, હું ખોલું અને બંધ કરું. આઈ ટેલ અ ટેલ, હું વાર્તા કહું. આઈ ટચ માય નોઝ, હું મારું નાક અડું. આઈ ક્લીન, હું સાફ કરું. આઈ વોશ, હું ધોવું. આઈ ઈટ સો આઈ વિલ ગ્રો, હું મોટા થવા માટે ખાઉં. હુ મેક્સ માય ફૂડ, મારો ખોરાક કોણ બનાવે છે. આઈ વોન્ટ ટુ નો, મારે તે જાણવું છે. આઈ કટ, હું કાપું. આઈ ડ્રો, હું દોરું. માય આર્ટ આઈ શો, મારી કલા હું દેખાડું. આઈ સીટ, હું બેસું. આઈ સિંગ, હું ગાઉં. અપ હાઈ, ઉપર ઊંચે. ડાઉન લો, નીચે નીચે. આઈ લુક, હું જોઉં. આઈ જમ્પ, હું કૂદું. આઈ ફાઇન્ડ અ નેસ્ટ, હું એક માળો શોધી કાઢું. આઈ ટ્રીપ, હું ગોથું ખાઉં. આઈ ફોલ, હું પડું. આઈ નીડ રેસ્ટ, મને આરામની જરૂર છે. ફ્રોમ ડે ટુ નાઇટ, સવારથી સાંજ સુધી. આઈ કીપ ઓન ધ ગો, હું સતત કામ કરું છું. આઈ ક્લોઝ માય આઈઝ, હું મારી આંખો બંધ કરી. ટુ સ્લીપ ટિપટો, સૂઈ જાઉં છું. ધીમે ધીમે ચાલો. લિસન ટુ ધ સ્ટોરી, વાર્તા સાંભળો. સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ્સ, સ્વાર્થી મિત્રોથી દૂર રહો. વન ડે ટુ ફ્રેન્ડ્સ કલ્લુ એન્ડ બિલ્લુ વેન્ટ ટુ અ ફોરેસ્ટ. એક દિવસ કલ્લુ અને બિલ્લુ નામના બે મિત્રો જંગલમાં ગયા. દે પ્રોમિસ ટુ હેલ્પ ઈચ અધર ઇફ ધેર વોઝ અ પ્રોબ્લેમ. જો કોઈ મુશ્કેલી થાય તો એકબીજાને મદદ કરવાનું તેમણે વચન આપ્યું. દે વેર વોકિંગ એન્ડ ટોકિંગ, તેઓ વાતો કરતા કરતા ચાલતા હતા. સડનલી દે શો અ બિયર, અચાનક તેમણે એક રીંચ જોયું. કલ્લુ રેન ક્વિકલી એન્ડ ક્લાઇમ્બ અપ અ ટ્રી. કલ્લુ ઝડપથી દોડીને એક ઝાડ પર ચડી ગયો. બિલ્લુ ઓલ્સો રેન ક્વિકલી, બટ હી વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. બિલ્લુ પણ ઝડપથી દોડ્યો, પણ તે ઝાડ પર ચડી શક્યો નહીં. હી આસ્ક્ડ હિઝ ફ્રેન્ડ ફોર હેલ્પ, તેણે તેના મિત્રની મદદ માગી. બટ કલ્લુ ડીડ નોટ હેલ્પ, પણ કલ્લુએ મદદ કરી નહીં. બિલ્લુ એક્ટેડ એઝ ઇફ હી વોઝ ડેડ, બિલ્લુએ મરી ગયા હોવાનો દેખાવ કર્યો. હી હેલ્ડ હિઝ બ્રેથ, તેણે તેના શ્વાસ રોકી રાખ્યા. ધ બિયર કેમ નિયર હિમ, રીંછ તેની પાસે આવ્યું. ધ બિયર સ્નિફ્ડ હિઝ ઇયર, રીંછે તેનો કાન સૂંઘ્યું. કલ્લુ થોટ ધેટ ધ બિયર વોઝ સેઇંગ સમથિંગ ઇન બિલ્લુઝ ઇયર. કલ્લુને લાગ્યું કે રીંછ બિલ્લુના કાનમાં કંઈક કહી રહ્યું હતું. ધ બિયર વેન્ટ અવે આફ્ટર સમ ટાઈમ, થોડા સમય બાદ રીંછ જતું રહ્યું. કલ્લુ કેમ ડાઉન ફ્રોમ ધ ટ્રી, કલ્લુ ઝાડ પરથી નીચે આવ્યું. હી આસ્ક્ડ ધ બિલ્લુ, વોટ ડીડ ધ બિયર સે ઇન યોર ઇયર, તેણે બિલ્લુને પૂછ્યું, રીંછે તારા કાનમાં શું કહ્યું. બિલ્લુ રિપ્લાઈડ, ધ બિયર સેડ ટુ સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ્સ. બિલ્લુએ કહ્યું, રીંછે સ્વાર્થી મિત્રોથી દૂર રહેવાનું કહ્યું. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, ખરા કે ખોટા લખો. 1. કલ્લુ વોઝ અ ગુડ ફ્રેન્ડ, કલ્લુ સારો મિત્ર હતો. તો આ વાક્ય ખોટું છે, માટે આપણે ફોલ્સ લખીશું. 2. બિલ્લુ એક્ટેડ એઝ ડીડ, બિલ્લુએ મૃત્યુ પામ્યા હોય એ રીતે દેખાવ કર્યો. તો આ વાક્ય સાચું છે, માટે આપણે ટ્રુ લખીશું. 3. કલ્લુ હેલ્પડ બિલ્લુ, કલ્લુએ બિલ્લુને મદદ કરી. આ વાક્ય ખોટું છે, માટે આપણે ફોલ્સ લખીશું. ધ બિયર સેડ સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ્સ, રીંછે કહ્યું કે સ્વાર્થી મિત્રથી દૂર રહો. આ વાક્ય સાચું છે, માટે આપણે ટ્રુ લખીશું. હવે આપણે રીડિંગ વિભાગ જોઈશું. રીડ ધ પેસેજ,
ફકરો વાંચું. ધેર આર થ્રી કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ. આપણા રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગો છે. ધ શેફ્રોન ઇઝ એટ ધ ટોપ. કેસરી રંગ સૌથી ઉપર છે. ધ વ્હાઇટ ઇઝ ઇન ધ મિડલ. સફેદ રંગ વચ્ચે છે. ધ ગ્રીન ઇઝ એટ ધ બોટમ. લીલો રંગ સૌથી નીચે છે. ધેર ઇઝ અ બ્લુ અશોક ચક્ર ઇન ધ મિડલ ઓફ ધ ફ્લેગ. ધ્વજના મધ્યમાં ભૂરું અશોક ચક્ર છે. ધેર આર 24 સ્પોક્સ ઇન ધ અશોક ચક્ર. અશોક ચક્રમાં 24 આરા છે. કલર ધ ફ્લેગ એન્ડ રાઇટ ધ નેમ ઓફ કલર્સ. અહીંયા તમારે રાષ્ટ્રધ્વજની અંદર રંગ પૂરવાના છે અને એ રંગના નામ લખવાના છે. તો સૌથી ઉપર તમારે શેફ્રોન એટલે કે કેસરી રંગ પૂરવાનો છે, વચ્ચે વ્હાઇટ એટલે કે સફેદ, અને બોટમ નીચે ગ્રીન કલર એટલે કે લીલો રંગ પૂરવાનો છે. સ્ટડી ધ ટાઈમ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ટાઈમ ટેબલનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમને એક ટાઈમ ટેબલ આપેલું છે. ટાઈમ ટેબલના અલગ અલગ વિષયો અને તે વિષયો કોણ ભણાવે છે તેના નામ પણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ટાઈમ ટેબલનો બરાબર અભ્યાસ કરવાનો છે અને એનો અભ્યાસ કરી નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો આપણે હવે પ્રશ્નો જોઈએ. પ્રશ્ન એક, હુ ઇઝ ધ મેથ્સ ટીચર. ગણિતના શિક્ષક કોણ છે? તો એનો જવાબ આવશે ડી સલીમભાઈ. બે, અશોકભાઈ ટીચીસ ખાલી જગ્યા. અશોકભાઈ ખાલી જગ્યા ભણાવે છે, તો અશોકભાઈ ડ્રોઈંગ ભણાવે છે માટે આપણે લખીશું સી ડ્રોઈંગ. ત્રણ, સાહિલભાઈ ટીચીસ ખાલી જગ્યા. સાહિલભાઈ ખાલી જગ્યા ભણાવે છે, તો સાહિલભાઈ એ ઇંગ્લિશ અને હિન્દી બંને વિષયો ભણાવે છે માટે આપણે એમાં સી લખીશું, બોથ એ એન્ડ બી. ચાર, વિચ ઇઝ ધ ફોર્થ પીરિયડ ઓન મંડે. સોમવારે ચોથો તાસ કયા વિષયનો હોય છે? તો આપણે ટાઈમ ટેબલમાં જોઈશું કે સોમવારે ચોથો તાસ ગુજરાતી વિષયનો હોય છે, તો આપણે એમાં લખીશું સી ગુજરાતી. પાંચ, વિચ ઇઝ ધ થર્ડ પીરિયડ ઓફ ઓન સેટરડે. શનિવારે ત્રીજો તાસ કયા વિષયનો હોય છે? તો આપણે જોઈશું કે શનિવારે પાંચમા તાસમાં શું હોય છે, ભાઈ વીકલી ટેસ્ટ હોય છે કે અઠવાડિયે જે ભણ્યો હોય એનો ટેસ્ટ લેવામાં આવે છે. તો એનો જવાબ આપણે લખીશું બી વીકલી ટેસ્ટ. હવે આપણે રાઇટિંગ વિભાગ જોઈશું. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. ચિત્રનો અભ્યાસ કરો અને તેના વિશે વાક્યો લખો. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે ક્રિકેટના ખેલાડીઓ ક્રિકેટ રમી રહ્યા છે, તો કયો ખેલાડી શું કરે છે તે તમારે લખવાનું છે. તો આપણે એના વિશે લખીએ. વિરાટ ઇઝ બેટિંગ. રાહુલ ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ અધર એન્ડ ઓફ ધ પીચ. અનિલ ઇઝ બોલિંગ. ધોની ઇઝ વિકેટ કીપિંગ. જાડેજા એન્ડ સચિન આર ફિલ્ડિંગ. રવિ ઇઝ અમ્પાયરિંગ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. તમારા શિક્ષકની મદદથી ખાલી જગ્યાઓ પૂરો. તો અહીંયા તમારે તમારા શિક્ષકની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. એક, મિનલબેન ઇઝ માય ફેવરેટ ટીચર. મિનલબેન મારા પ્રિય શિક્ષક છે. શી ઇઝ ફ્રોમ પાટણ. તે પાટણના છે. ત્રણ, મિનલબેન ટીચીસ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ. મિનલબેન ગુજરાતી અને અંગ્રેજી શીખવે છે. શી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. તે દયાળુ અને મદદરૂપ થાય તેવા છે. પાંચ, શી લાઇક્સ ટુ ટીચ વિથ ફન. તેમને મજા સાથે ભણાવવું ગમે છે. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય ફેવરેટ ટીચર. મારા પ્રિય શિક્ષક વિશે ફકરો લખો. તો અહીંયા તમારે તમારા પ્રિય શિક્ષક વિશે લખવાનું છે. મિનલબેન ઇઝ માય ફેવરેટ ટીચર. મિનલબેન મારા પ્રિય શિક્ષક છે. શી ટીચિસ અસ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. તે અમને અંગ્રેજી અને ગુજરાતી ભણાવે છે. આઈ એન્જોય હર ટીચિંગ. તે જે ભણાવે છે તેનો મને આનંદ આવે છે. શી ટીચિસ અસ વિથ ફન. તે અમને મજાથી શીખવે છે. મિનલબેન ઇઝ ફ્રોમ પાટણ. મિનલબેન પાટણના છે. શી ઇઝ યંગ એન્ડ એક્ટિવ. તે યુવાન અને એક્ટિવ છે.
શી ઓલવેઝ વિયર્સ અ સિમ્પલ સાડી, તે હંમેશા સાદી સાડી પહેરે છે. મિનલબેન ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ, મિનલબેન દયાળુ અને મદદરૂપ થાય તેવા છે. શી ડઝ નોટ ગેટ એંગ્રી, તે ગુસ્સો કરતા નથી. શી લવ્સ ઓલ હર સ્ટુડન્ટ્સ, તે તેમના બધા જ વિદ્યાર્થીઓને ચાહે છે. આઈ લવ એન્ડ રિસ્પેક્ટ માય ટીચર, હું મારા શિક્ષકને ચાહું છું અને તેમની રિસ્પેક્ટ કરું છું. હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું. સ્ટડી ધ ડાયાગ્રામ એન્ડ મેક સેન્ટેન્સીસ, નીચે આપેલા ડાયાગ્રામનો અભ્યાસ કરો અને વાક્યો બનાવો. તો અહીંયા આપણને જે ડાયાગ્રામ આપેલું છે એના આધારે વાક્યો બનાવવાના છે. તો અહીંયા કર્તા તરીકે તમને આઈ આપેલું છે અને એ સિવાય બીજી ક્રિયાઓ આપેલી છે. તો જ્યારે કર્તા આઈ હોય અને વર્તમાનકાળ હોય ત્યારે આઈ સાથે હંમેશા એમ આવે. તો આપણે એના આધારે વાક્યો બનાવીશું. આઈ એમ રીડિંગ, આઈ એમ રાઇટિંગ, આઈ એમ પ્લેઇંગ, આઈ એમ ક્લીનિંગ, આઈ એમ ડ્રિંકિંગ, આઈ એમ ઇટિંગ. હવે અહીંયા કર્તા તરીકે રાજેશ આપેલું છે અને એનાએ ક્રિયાઓ આપેલી છે. તો રાજેશ એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય, એટલે રાજેશ સાથે વર્તમાનકાળમાં ઈ જ ક્રિયાપદ આવે. રાજેશ ઇઝ ઇટિંગ, રાજેશ ઇઝ રીડિંગ, રાજેશ ઇઝ રાઇટિંગ, રાજેશ ઇઝ પ્લેઇંગ, રાજેશ ઇઝ ક્લીનિંગ, રાજેશ ઇઝ ડ્રિંકિંગ. ત્રીજા ડાયાગ્રામમાં કર્તા તરીકે વી આપેલું છે. તો જ્યારે કર્તા વી હોય ત્યારે એની સાથે આર આવે. વી આર રીડિંગ, વી આર ઇટિંગ, વી આર રાઇટિંગ, વી આર પ્લેઇંગ, વી આર ક્લીનિંગ, વી આર ડ્રિંકિંગ. હવે આપણે વોકાબ્યુલરી ફંક્શન જોઈશું. ઇનેક્ટ ધ એક્શન ગીવન ઇન ધ પિક્ચર, તો ચિત્રમાં કેટલીક ક્રિયાઓ આપેલી છે એ પ્રમાણે તમારે એક્શન કરવાની છે. ડ્રિંક એટલે પીવું, ઈટ એટલે ખાવું, લિસન એટલે સાંભળવું, જમ્પ એટલે કૂદવું, વેઇટ એટલે રાહ જોવી, પ્લે એટલે રમવું, રન એટલે દોડવું, સ્માઇલ એટલે મલકાવવું, સ્લીપ એટલે સૂવું, સેલ એટલે વેચવું, વોશ એટલે ધોવું, વોક એટલે ચાલવું, વોચ એટલે જોવું, સ્મેલ એટલે સૂંઘવું, બાય એટલે ખરીદી કરવી, લાફ એટલે હસવું. તો તમારે આ જે બધી ક્રિયાઓ આપેલી છે એ ક્રિયાઓની એક્શન કરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો અહીંયા તમને કેટલીક ક્રિયાઓ આપેલી છે એ ક્રિયાઓની સામે તમારે વસ્તુ લખવાની છે. તો એક, ઇટિંગ અ મેંગો. બે, રનિંગ અ રેસ. ત્રણ, બાઇંગ પેન્સિલ્સ. ચાર, ડ્રિંકિંગ વોટર. પાંચ, લિસનિંગ ટુ મ્યુઝિક. છ, રીડિંગ અ સ્ટોરી. સાત, વોચિંગ ટીવી. આઠ, વોશિંગ હેન્ડ્સ. નવ, પ્લેઇંગ ક્રિકેટ. દસ, સિંગિંગ અ સોંગ. હવે આપણે સ્પીકિંગ વિભાગ જોઈશું. રીડ ધ ડાયલોગ, મેક અ પેર એન્ડ ઇનેક્ટ ઇટ, નીચેનો ડાયલોગ વાંચો અને તેને ભજવો. દીપુ સેઝ, આઈ વુડ લાઇક ટુ બાય અ પેન, ટુ પેન્સિલ્સ, અ શાર્પનર એન્ડ ઇરેઝર એન્ડ અ કલર બોક્સ. દીપુ કહે છે કે મારે એક પેન, બે પેન્સિલ, એક સંચો, એક રબર અને એક કલર બોક્સ ખરીદવું છે. શોપકીપર સેઝ, ઓકે, વિચ પેન ડુ યુ વોન્ટ? તો દુકાનદાર કહે છે કે સારું, તારે કઈ પેન જોઈએ છે? દીપુ, પોઇન્ટિંગ ટુ ધ રેડ પેન, સેઝ, આઈ વોન્ટ ધેટ રેડ વન. તો દીપુ લાલ પેન બતાવીને કહે છે મારે લાલ પેન ખરીદવી છે. શોપકીપર સેઝ 20 રૂપીઝ. દુકાનદાર કહે છે કે 20 રૂપિયા. દીપુ સેઝ, આઈ વોન્ટ ટુ પેન્સિલ્સ, મારે બે પેન્સિલ ખરીદવી છે. શોપકીપર સેઝ હિયર યુ આર, શોપકીપર કહે લે આ રહી. દીપુ સેઝ, આઈ વોન્ટ અ શાર્પનર એન્ડ એન ઇરેઝર ઇન કોમ્બો પેક, મારે સંચો અને રબર કોમ્બો પેકમાં જોઈએ છે. શોપકીપર સેઝ ઓકે, 20 રૂપીઝ ફોર ધેટ. તો દુકાનદાર કહે છે કે સારું, તેના માટે 20 રૂપિયા છે.
દીપુ સેઝ એન્ડ ધ લાસ્ટ યસ અ કલર બોક્સ, અને છેલ્લે હા કલર બોક્સ જોઈએ છે. શોપકીપર સેઝ વિચ વન, કયું? દીપુ સેઝ ધ બેસ્ટ વન, જે સૌથી સારું હોય તે. શોપકીપર સેઝ હિયર ઇટ ઇઝ 60 રૂપીઝ ફોર ધેટ, તો દુકાનદાર કહે છે કે આ રહ્યું તેના 60 રૂપિયા છે. દીપુ સેઝ વેર ઇઝ માય બિલ, દીપુ કહે છે મારું બિલ ક્યાં છે. શોપકીપર સેઝ હિયર ઇટ ઇઝ, શોપકીપર કહે છે આ રહ્યું. સ્ટડી ધ ટેબલ, ટેબલનો અભ્યાસ કરો. તો અહીંયા આપણને એક ટેબલની અંદર ટાઈમ અને એક્ટિવિટી આપેલી છે કે જે સમય છે એ સમયે કઈ ક્રિયા કરવામાં આવે છે. તો 6 વાગે ગેટઅપ એટલે કે ઉઠવું, 6:05 બ્રશ માય ટીથ એટલે કે દાંત સાફ કરવા, 6:15 ટેક બાથ એટલે સ્નાન કરવું, 6:30 ટેક બ્રેકફાસ્ટ એટલે નાસ્તો કરવો, 6:45 ગેટ રેડી ફોર સ્કૂલ, સ્કૂલ માટે તૈયાર થવું, 7 વાગે ગો ટુ સ્કૂલ, 7 વાગે શાળાએ જવું. રાઇટ અબાઉટ યોર ડેઇલી એક્ટિવિટીઝ એન્ડ સ્પીક અબાઉટ ધેમ, તો આ રીતે તમે તમારી રોજિંદી પ્રવૃત્તિ વિશે લખો અને બોલો. તો અહીંયા તમારે રોજ તમે જે કરતા હોય એ પ્રમાણે લખવાનું છે. આઈ ગેટ અપ એટ 6 AM, હું સવારે 6 વાગે ઉઠું છું. આઈ બ્રશ માય ટીથ એન્ડ ટેક બાથ, હું મારા દાંત સાફ કરું છું અને પછી સ્નાન કરું છું. આઈ ગેટ રેડી ફોર સ્કૂલ, હું સ્કૂલ જવા માટે તૈયાર થઉં છું. આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ 6:45, હું 7:15 વાગે મારો નાસ્તો કરું છું. આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM, હું 7 વાગે શાળાએ જઉં છું. આઈ કમ હોમ ફ્રોમ સ્કૂલ 12:30 PM, હું બપોરે 12:30 વાગે સ્કૂલેથી ઘરે આવું છું. આઈ હેવ માય લંચ એટ 1 PM, હું 1 વાગે મારું બપોરનું ભોજન લઉં છું. આઈ ગો ટુ સ્લીપ એટ 2 PM, હું બપોરે 2 વાગે સૂઈ જાઉં છું. આઈ ગેટ અપ એટ 3 PM, હું 3 વાગે ઊઠું છું. આઈ ડૂ માય હોમવર્ક, હું મારું ગૃહ કાર્ય કરું છું. આઈ ગો ટુ પ્લે એટ 4 PM, હું 4 વાગે રમવા જઉં છું. આઈ કમ હોમ એટ 5 PM, હું 5 વાગે ઘરે આવું છું. આઈ હેવ મિલ્ક એન્ડ સ્નેક્સ એટ 5:30 PM, હું 5:30 વાગે દૂધ અને નાસ્તો કરું છું. આઈ વોચ ટીવી ફ્રોમ 6 PM to 7 PM, હું 6:00 થી 7 વાગ્યા સુધી ટીવી જોઉં છું. આઈ હેવ માય ડિનર એટ 7:30, હું 7:30 વાગે મારું રાતનું ભોજન લઉં છું. આઈ રીડ ઓર પ્લે ગેમ્સ ટિલ 9 PM, હું 9 વાગ્યા સુધી કાં તો વાંચું છું કાં તો કોઈ રમત રમું છું. આઈ ગો ટુ સ્લીપ એટ 9:30 PM, હું 9:30 વાગે સૂઈ જાઉં છું. હવે આપણે ડુ ઇટ યોર સેલ્ફ વિભાગ જોઈશું. કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ટેબલ પૂર્ણ કરો. તો અહીંયા આપણને એક ટેબલ આપેલું છે. ઇટ ઇઝ એન એક્શન, ઇટ ઇઝ નોટ એન એક્શન. તો અહીંયા ક્રિયા જે હોય એ અલગ લખવાની છે અને ક્રિયા સિવાયના શબ્દો અલગ લખવાના છે. તો સૌપ્રથમ આપણે જે ક્રિયાઓવાળા શબ્દો છે એ લખીશું. તો ઇટ ઇઝ એન એક્શનમાં આવશે રન, ક્રાય, સ્માઇલ, ક્લેપ, સે, હોપ, રાઇટ, રીડ, પ્લે, ડ્રિંક, ઈટ અને બાર. અને ઇટ ઇઝ નોટ એક્શન એટલે કે ક્રિયા સિવાયના જે શબ્દો છે એ શબ્દો હવે આપણે લખીશું. બોલ, કેટ, કાઉ, ડોગ, પેન, બેગ, બોય, ગર્લ, રાજુ, બુક, વોન, એપલ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.